નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 9 અડધું અને પા એનો ભાગ 2 ભણીશું. દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી ખોલો. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 58 એનો પ્રશ્ન 7. નીચે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. આપણે કોષ્ટક પરથી આપણે દાખલાની ગણતરી કરીશું. સૌપ્રથમ આપણે કોષ્ટક જોઈએ તો આ કોષ્ટકમાં અહીંયા જુઓ, ગાજર, ગાજરના ભાવમાં અહીંયા 30 રૂપિયા લખેલા છે, ત્યાં તમારે 30 છે કે અને 28 રૂપિયા લખવાના છે. અહીંયા 28 રૂપિયા લખી દો, બરાબર. ત્યાર પછી હવે આપણે દાખલા ગણીએ. પહેલો દાખલો છે, 1/3 કિગ્રા ડુંગળીની કિંમત શું થશે? સૌપ્રથમ આપણે શું લખવાનું, પદ લખીશું કે 1 કિગ્રા ડુંગળીની કિંમત કેટલા રૂપિયા છે? અહીંયા આપણે ડુંગળીનો ભાવ જોઈએ તો 1 કિલોનો ભાવ આપેલો છે. 1 કિલોના કેટલા રૂપિયા છે? 24 રૂપિયા. માટે 1/3 કિગ્રા ડુંગળીની કિંમત કેટલા રૂપિયા થાય? હવે શું કરવાનું, 24 × 1/3, 24 × 1 = 24/2. તો હું અહીંયા લખીશ 24/2, 2 × 1 = 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 2 × 2 = 4, 4 માંથી 4 જાય તો 0, કેટલો જવાબ આવ્યો? 12 રૂપિયા. તો અહીંયા શું લખીશ હું, 12 રૂપિયા. હવે દાખલા નંબર 2, 1/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થશે? તો જુઓ, સૌ પ્રથમ આપણે શું લખીશું, 1 કિગ્રા ગાજરની કિંમત કેટલા રૂપિયા લખવાની છે? 28 રૂપિયા. તો એ લખીશું 28 રૂપિયા. માટે 1/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થશે? શું કરવાનું, 28 × 1/4, 28 × 1 = 28/4. તો અહીંયા આપણે બાજુમાં દાખલો કરીએ, 28/4, 4નો ઘડ્યો, 28 આવે ત્યાં સુધી બોલીએ તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28. 28 માંથી 28 જાય, કેટલો જવાબ આવ્યો? તો 7 રૂપિયા. ગાજરની કિંમત કેટલી થશે? 7 રૂપિયા. હવે જોઈએ દાખલા નંબર 3, 1/3 કિગ્રા ટમેટાનો ભાવ વધુ હશે કે 1/4 કિગ્રા ડુંગળીનો ભાવ? સૌ પ્રથમ આપણે શેનો ભાવ શોધીશું, ટમેટાનો. તો આપણે પદ લખીએ, 1 કિગ્રા ટમેટાનો ભાવ કેટલા રૂપિયા છે? આમાં ટમેટાનો ભાવ 10 રૂપિયા. તો અહીંયા લખીશું 10 રૂપિયા. માટે આપણે કેટલાનો શોધવાનો છે? 1/3 કિગ્રાનો. તો 1/3 કિગ્રા ટમેટાનો ભાવ કેટલા રૂપિયા થાય? શું કરવાનું, 10 × 1/3, 10 × 1 = 10/2, 10/2 કરું તો 2 × 5 = 10, 10 માં 10 જાય તો 0. તમારે આ દાખલામાં વચ્ચે લીટી પાડી અને બીજો દાખલો અહીંયા બાજુમાં લખવાનો છે. હું અહીંયા નીચે લખું છું, તમારે અહીંયા આખી લીટીમાં વચ્ચે ભાગ પાડી દેવાનો, પછી બીજો દાખલો બાજુમાં લખવાનો છે. ચાલો હવે આપણે શેનો ભાવ શોધીશું, ડુંગળીનો. તો અહીંયા શું લખીશું, અહીંયા કેટલા આવ્યા, 5 રૂપિયા. તો અહીંયા પહેલાં લખી દઈએ 5 રૂપિયા. આ શેનો ભાવ આવ્યો, ટમેટાનો. હવે આપણે શેનો શોધવાનો, ડુંગળીનો. લખીએ, 1 કિગ્રા ડુંગળીનો ભાવ કેટલા રૂપિયા છે? ડુંગળીનો ભાવ 24 રૂપિયા. તો અહીંયા લખીએ, 1 કિગ્રા ડુંગળીનો ભાવ 24 રૂપિયા. માટે આપણે કેટલાનો શોધવાનો છે,
एक चतुर्थांश, तो एक चतुर्थांश की ग्रा डूंगळी नो भाव कितना रुपया थाय? चलो 24 गुणिया एक चतुर्थांश 24 भाग्या 4। चलो 4 नो घड़ियो 24 आवे त्यां सुधी बोलिए, तो 4 एका 4, 4 दू 8, 4 तरी 12, चोकू चोकू 16, 4 पंचा 20, 4 6 24 कितना रुपया आव्या? 6 रुपया। तो कोनो भाव वधारे थयो? डुंगळी नो के टमेटा नो? तो डुंगळी नो। तो जवाब में लखवानू, डुंगळी नो भाव वधु हशे। चल एटलू लखी लियो। हवे आपणे जोईए दाखला नंबर 4, एमां आपेलू छे 3 चतुर्थांश की ग्रा बटाकानी शुं किंमत थशे? सौ प्रथम आपणे शुं लखवानुं? 1 की ग्रा बटाकानी किंमत केटला रुपया छे? 20 रुपया। तो अहीं लखीशुं 20 रुपया। માટે કેટલાની શોધવાની આપણે? 3 ચતુર્થાંશ, તો 3 ચતુર્થાંશ કે ગ્રા બટાકાની કિંમત કેટલા રૂપિયા? 20 ગુણ્યા 3 ચતુર્થાંશ। હવે શું કરવાનું? 20 ગુણ્યા 3, આ બંનેનો ગુણાકાર કરવાનો। 20 તરી કેટલા થાય? 60। 60 ભાગ્યા કેટલા કરવાના? 4। અહીંયા આપણે કરીએ ભાગાકાર, 60 ભાગ્યા 4, 4 એકા 4, 6 માં 4 જાય તો 2, ઉપરથી ઉતારું શૂન્ય, 4 પંચા 20, 20 માંથી 20 જાય તો કેટલા વધે? શૂન્ય। કેટલો જવાબ આવ્યો? 15। તો અહીં લખવાનું 15 રૂપિયા। હવે છે 3 ચતુર્થાંશ કી ગ્રા ભીંડાની શું કિંમત થશે? તો અહીંયા ભીંડાનો ભાવ કેટલા રૂપિયા છે? 40 રૂપિયા। તો આપણે પહેલા લખીએ 1 કી ગ્રા ભીંડાની કિંમત 40 રૂપિયા, માટે 3 ચતુર્થાંશ કી ગ્રા ભીંડાની કિંમત કેટલા રૂપિયા થાય? તો 40 ગુણ્યા 3 ચતુર્થાંશ, 40 ગુણ્યા 3 કરીએ તો 4 તેરી 12, એટલે 120 રૂપિયા એના છેદમાં 4, તો 120 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 4। 4 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલીએ, તો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 12 માંથી 12 જાય તો 0, આ 0 બાકી વધ્યું એને આપણે ક્યાં લગાવવાનું? ઉપર। તો કેટલા જવાબ આવ્યો? 30 રૂપિયા। બરાબર, ભીંડાની કિંમત કેટલી થશે? 30 રૂપિયા। ચાલો એટલું લખી લ્યો। હવે આપણે જોઈએ પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું, એક બોટલ જેની ક્ષમતા 1 લીટર છે તે દૂધથી સંપૂર્ણ ભરેલી છે, તેમાંથી 1 ચતુર્થાંશ લીટર ક્ષમતાવાળી કેટલી બોટલ ભરી શકાય? દરેક બોટલમાં કેટલા મિલી દૂધ ભરાશે? તો જુઓ, 1 લીટર એટલે કેટલા મિલી લીટર થાય? 1 લીટર બરાબર 1000 મિલી લીટર। બરાબર, હવે શું કીધું છે? તેમાંથી 1 ચતુર્થાંશ લીટર ક્ષમતાવાળી, 1 ચતુર્થાંશ એટલે આપણે શું કરવું પડે? 1 લીટર એટલે 1000 મિલી, હવે 1 ચતુર્થાંશ ક્ષમતા, બરાબર 1 ચતુર્થાંશ લીટર એટલે શું કરવાનું? 1000ના કેટલા કરીશું? 1 ચતુર્થાંશ લીટર। બરાબર, તો ચાલો અહીંયા આપણે લખીએ 1 લીટર બરાબર કેટલા લખ્યા? 1000 મિલી લીટર, તો 1 ચતુર્થાંશ લીટરના કેટલા? બરાબર, તો હવે લખીએ 1000 ગુણ્યા 1 ચતુર્થાંશ, તો 1000 ભાગ્યા હું કેટલા કરું? 4। તો અહીંયા આપણે દાખલો કરીએ 1000 ભાગ્યા 4, 4 દૂ 8, 10 માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 0, 4 પંચા 20,
20 માંથી 20 જાય તો 0 આ 0 બાકી હોય જેને કે લખવાનો ઉપર કેટલો જવાબ આવ્યો 250 મિલી બરાબર આપણે ટૂંકમાં લખવું હોય તો શું લખાય મિલી આખું લખવું હોય તો મિલીલીટર તો જુઓ એક બોટલમાં કેટલું ભરી શકાશે 1/4 ભાગ હોય તો લખો 1/4 લીટર ક્ષમતા વાળી બોટલ માં 250 મિલી દૂધ ભરી શકાય હવે દરેક બોટલ માં કેટલા મિલી દૂધ ભરાશે તો દરેક બોટલ માં જો 1/4 લીટર ક્ષમતા વાળી બોટલ માં 250 મિલી દૂધ ભરી શકાય આપણને પહેલા એવું કીધું છે કે કેટલી બોટલ ભરાશે તો લખીશું કે અહીંયા 4 બોટલ ભરાશે પહેલા આપણે લખી દઈએ 1/4 લીટર ક્ષમતા વાળી 4 બોટલ ભરાશે હવે લખીએ દરેક બોટલ માં 250 મિલી દૂધ ભરી શકાય બરાબર ચાલો 1 લીટર બરાબર 1000 મિલીલીટર એને આપણે 4 બોટલમાં ભરી શકીએ તો 4 બોટલમાં એટલે 1 બોટલમાં 250 મિલી દૂધ ભરી શકાય હવે જોઈએ આગળ કાજલ પાસે 40 કેરી છે તેમાંથી 1/3 પાકેલી છે તો કેટલી કેરી પાકેલી છે કુલ કેરી કેટલી છે તો એ લખવાનું કુલ કેરી 40 બરાબર પાકેલી કેરી કેટલી છે પાકેલી કેરી 1/3 બરાબર તો એની સંખ્યા કેટલી એ આપણે શોધવાની છે તો એની સંખ્યા શોધવી હોય તો શું કરવાનો 40 ગુણ્યા 1/3 ચાલો 40 ભાગ્યા કેટલા કરવા પડે 2 40 એકા 40 40 ભાગ્યા 2 તો હું અહીંયા કરીશ 40 ભાગ્યા 2 2 2 4 4 માં 4 જાય તો 0 આ 0 ને ઉપર લખું તો કેટલી કેરી પાકેલી છે 20 કેરી કેટલો જવાબ આવ્યો 20 કેરી તો આપણે જવાબમાં લખીએ 20 કેરી પાકેલી છે બરાબર આવી રીતે અપૂર્ણાંકમાં આપેલું હોય તો આપણે આવી રીતે ગુણાકાર કરી અને એને સંખ્યામાં જવાબ લાવી શકીએ ચાલો એટલું લખી લ્યો હવે જોઈએ દાખલા નંબર 3 એક વર્ગમાં 32 બાળકો છે તેમાંથી 1/4 છોકરીઓ છે તો વર્ગમાં છોકરાઓ કેટલા છે સૌ પ્રથમ તો કુલ કેટલા બાળકો છે 32 બાળકો તેમાંથી આપણે 1/4 ભાગની છોકરીઓની સંખ્યા શોધવી પડે તો સૌ પ્રથમ આપણે લખીએ કુલ બાળકો કેટલા છે 32 છોકરીઓની સંખ્યા કેટલી છે 1/4 બરાબર તો ચાલો આપણે શું કરીશું 32 ગુણ્યા 1/4 તો 32 એકા 32 ભાગ્યા 4 32 ભાગ્યા 4 કરીએ 4 નો ઘડિયો ક્યાં સુધી બોલે શું 32 આવે ત્યાં સુધી 4 એકા 4 4 2 8 4 3 12 ચોકુ ચોકુ 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 32 માંથી 32 જાય તો 0 કેટલો જવાબ આવ્યો 8 તો 8 શું આવ્યું છોકરીઓની સંખ્યા 8 છોકરીઓ આવી તો આપણને શું માંગ્યું છે કે છોકરાઓ કેટલા છે હવે કુલ બાળકો કેટલા છે 32 એમાંથી મારે શું કરવું પડે 8 છોકરીઓની સંખ્યા બાદ કરવી પડે એટલે આપણને છોકરાઓની સંખ્યા મળી જાય તો અહીંયા હું લખીશ 32 કુલ બાળકો તેમાંથી કેટલા બાદ કરીશું 8 8 કોણ છે છોકરીઓ ચાલો 2 માંથી 8 જાય
ના છે બાજુમાંથી શું લેવું પડે 10 કો 3 ઉપર 2 આ 2 ઉપર 12 12 માંથી 8 જાય તો કેટલા વધે 4 2 માંથી 0 જાય તો 2 અહીંયા શું આવ્યું 24 કોણ આવ્યા છોકરાઓ બરાબર તો વર્ગમાં કેટલા છોકરાઓ છે 24 તો અહીંયા આપણે જવાબમાં લખીશું વર્ગમાં 24 છોકરાઓ છે બરાબર ચાલો કુલ 32 બાળકો છે તેમાંથી છોકરાઓ 24 છે અને છોકરીઓની સંખ્યા કેટલી છે 8 ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ દીપક પાસે કુલ 20 તારા છે તેમાંથી 3 ચતુર્થાંશ ભાગના તારા લાલ છે અને બાકીના લીલા તારા છે તો લાલ તારા તથા લીલા તારાની સંખ્યા શોધો સૌપ્રથમ તો શું લખવાનું કુલ તારા બરાબર કુલ તારા કેટલા છે 20 હવે 3 ચતુર્થાંશ ભાગના તારા કેવા છે લાલ તો આપણે લખીએ લાલ તારા કેટલા 3 ચતુર્થાંશ હવે શું કરીશું 20 ગુણ્યા 3 ચતુર્થાંશ આ બંનેનો શું કરવાનો ગુણાકાર 20 તરી કેટલા થાય 60 તો હું અહીંયા લખીશ 60 ભાગ્યા 4 તો અહીંયા બાજુમાં ભાગાકાર કરીએ તો 4 એકા 4 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યું 0 4 નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલીએ તો 4 5 20 20 માંથી 20 જાય તો 0 કેટલા તારા આવ્યા 15 તો 15 તારા કેવા આવ્યા કેવા છે લાલ તો 15 તારા લાલ હવે આપણને શું કહ્યું છે કે લીલા તારાની સંખ્યા શોધો ચાલો કુલ તારા 20 છે તો અહીંયા હું શું લખીશ 20 શું છે કુલ તારા બરાબર 20 કુલ તારા એમાંથી આપણે કેટલા તારા બાદ કરીશું 15 તારા કેવા છે લાલ કલરના ચાલો શૂન્યમાંથી 5 જાય ન જાય તો 2 ઉપર 1 અને આ શૂન્ય ઉપર 10 10માંથી 5 જાય તો 5 એકમાંથી 1 જાય તો 0 આ તારા કેવા છે લીલા તારા બરાબર અહીંયા આવી રીતે લખી દો કે આ લાલ તારા અહીંયા લખો લીલા તારા લીલા તારા બરાબર તો લીલા તારા કેટલા આવ્યા 5 તો આપણે જવાબમાં શું લખીશું લીલા તારાની સંખ્યા લીલા તારાની સંખ્યા 5 છે બરાબર ચાલો આજે આપણે જેટલું સાથે પોથીમાં લખ્યું એટલું તમારે સરસ અક્ષરે લખવાનું છે વધુ અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું